गुड मॉर्निंग टू ऑल मित्रों, आज ना लेक्चर में आपणे व्हीकल मेंटेनेंस एंड गेरेज प्रेक्टिस सब्जेक्ट में चेप्टर नंबर 3 मेंटेनेंस एंड ओवरहोलिंग ऑफ व्हीकल्स डिफरेंट सिस्टम जेना अंतर्गत आपणे आज ना लेक्चर में चर्चा करवा जई रह्या छीए एंजीन ओवरहोलिंग प्रोसेस विषे। व्हीकल नी अंदर अमुक कारणोसर जारे एंजीन बराबर कार्य करी शकतुं न होय तो आवा किस्सामां तेनुं ओवरहोलिंग जे छे ते करवुं पड़तुं होय छे। तो ये ओवरहोलिंग थवाना कारणों विषे पण साथोसाथ आपणे आजना लेक्चर नी अंदर चर्चा करीशुं। एन एंजीन ओवरहोल इन्वॉल्व द रिस्टोरिंग द इंटरनल पार्ट ऑफ एंजीन टू द स्पेसिफिकेशन ऑफ द न्यू एंजीन। व्हीकल ना अंदर जारे कोई पण एंजीन नुं ओवरहोलिंग કરવામાં આવે છે ત્યારે તેની અંદર રહેલા તમામ પાર્ટસને રિપ્લેસ કરવામાં આવે છે અથવા તો તેનો રિસ્ટોરિંગ કરવામાં આવે છે અને આ ઉપરાંત નવા એન્જિનના સ્પેસિફિકેશન પ્રમાણે નવા જે કોઈ પણ પાર્ટસ આપણે અંદર ઓવરહોલિંગ દરમિયાન રિપ્લેસ કરીએ છીએ તો તેનું રિપ્લેસિંગ પણ કરી શકાતું હોય છે અને આ રીતે આપણે એન્જિનની ઓવરહોલિંગ જે છે પ્રક્રિયા તે કરીએ છીએ। ડ્યુરિંગ એન એન્જિન ઓવરહોલ ન્યૂ પિસ્ટન રિંગ આર ફિટ એન્ડ ધ સિલિન્ડર વોલ આર રીબોર ઓર હોર્ન। જ્યારે કોઈ પણ એન્જિનનું ઓવરહોલિંગ કરીએ છીએ તો એ વખતે આપણે પિસ્ટનની અંદર જે પિસ્ટન પિન હોય છે તેને નવી આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ, નવા પિસ્ટન રિંગ જે છે તે લગાડતા હોઈએ છીએ। આ ઉપરાંત ઘણી વખત સિલિન્ડરની અંદર જો ઘસારો થયેલો હોય તો એ ઘસારાને પહોંચી વળવા માટે સિલિન્ડરની અંદર તેનું રીબોરિંગ અથવા તો હોર્નિંગ કરવામાં આવતું હોય છે। ધ ક્રેન્કશાફ્ટ ઇઝ રીગ્રાઉન્ડ ટુ રિસ્ટોર ધ જનરલ। અને જ્યારે ક્રેન્કશાફ્ટને ફરીથી ગ્રાઉન્ડ કરવાની આવતી હોય અને ઉપર ગ્રાઇન્ડિંગ કરવાનું થતું હોય કે કોઈ પણ પ્રોસેસ થતી હોય તો એ વખતે પણ તેની અંદર નવા જર્નલ જે છે તે માઉન્ટ કરવામાં આવે છે। જનરલ બેરિંગ આર રિપ્લેસ। આ ઉપરાંત જે જગ્યાએ આપણે ક્રેન્કશાફ્ટની જોડે જનરલ બેરિંગ લગાડવામાં આવતા હોય તો તેને પણ રિપ્લેસ કરવા પડતા હોય છે। ક્રેન્કશાફ્ટ કેમશાફ્ટ ઇઝ ઓલ્સો રિપ્લેસ ઇફ નેસેસરી ઓર કેમશાફ્ટ બુશિંગ આર રિપ્લેસ। ઘણી વખત એવી જરૂર જણાય તો આવા કિસ્સામાં કેમશાફ્ટને પણ રિપ્લેસ કરવી પડતી હોય છે અથવા તો કેમશાફ્ટના બુશિંગ જે હોય છે તેને રિપ્લેસ કરવી પડતી હોય છે। સિલિન્ડર હેડ ઇઝ રિકન્ડિશન વાલ્વ સીટ આર રીગ્રાઉન્ડ અગેન। સિલિન્ડર હેડનું રિકન્ડિશનિંગ કરવામાં આવતું હોય છે એટલે કે ઘણી વખત તેની અંદર ફ્લેટનેસ બરાબર ના હોય તો તેનું ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે અને તેનું આવી રીતે તેની અંદર વાર્પેજ થયું હોય તો તે ચેક કરવામાં આવે છે, ક્રેક પડી હોય તો તે ચેક કરવામાં આવે છે અને જો કોઈ પણ કારણોસર એવી શક્યતાઓ જણાતી હોય કે સિલિન્ડર હેડની સર્વિસિંગ કરવી જરૂરી બનતી હોય છે તો આવા કિસ્સામાં તેનું રિકન્ડિશનિંગ પણ કરવામાં આવતું હોય છે। આ ઉપરાંત વાલ્વની જે સીટ હોય છે તેની બરાબર બેઠે છે કે કેમ, વાલ્વ તેની સીટ ઉપર બરાબર બેઠે છે કે કેમ તે ચેક કરવામાં આવે છે અને જરૂર જણાય તો ત્યાં લેપિંગની પ્રોસેસ કરી અને સીટિંગ જે છે વાલ્વ માટે તે મેળવવામાં આવતું હોય છે। ધ ક્રિટિકલ કમ્પોનન્ટ ઓફ ધ કુલિંગ સિસ્ટમ લાઈક હોઝિસ ડ્રાઈવ બેલ્ટ થર્મોસ્ટેટ આર રિપ્લેસ। ઓઇલ પંપ ઇઝ ઓલ્સો રિપ્લેસ વેન ધ એન્જિન ઇઝ ઓવરહોલ્ડ। હવે કુલિંગ સિસ્ટમના અમુક જે ક્રિટિકલ કમ્પોનન્ટ છે જેવા આપણે જોઈએ તો હોઝ પાઇપ છે કે જે આપણે કનેક્શન માટે વાપરીએ છીએ, જો એની અંદર કોઈ પણ પ્રકારના બ્રેકેજ કે એવું માલુમ પડે તો આવા કિસ્સામાં આપણે તેને બદલવું પડે છે। આ ઉપરાંત ફેન ડ્રાઈવ બેલ્ટ એટલે કે ફેનને રેડિયેટર કુલિંગ ફેનને ચલાવવા માટે જે ડ્રાઈવ બેલ્ટનો ઉપયોગ કરતા હોય છે જો એ લૂઝ થઈ ગયું હોય, તૂટી ગયું હોય કે એની અંદર કોઈ પણ પ્રકારની ખામી હોય તો આવા કિસ્સામાં તેને પણ આપણે રિપ્લેસ કરવો પડે છે। આ ઉપરાંત થર્મોસ્ટેટ વાલ્વ જે આપણે કુલિંગ સિસ્ટમની અંદર ઉપયોગ કરીએ છીએ તો તેને પણ જો બરાબર કામ કરી શકતો ના હોય તો આવા કિસ્સામાં આપણે રિપ્લેસ કરવાની જરૂર પડતી હોય છે। આ ઉપરાંત જ્યારે પણ આપણે એન્જિનનું ઓવરહોલિંગ કરતા હોઈએ છીએ તો તે વખતે જે લુબ્રિકેશનની સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તો આ લુબ્રિકેશન સિસ્ટમમાં જે ઓઇલ પંપ વપરાય તો તેને પણ આપણે ઘણી વખત રિપ્લેસ કરવાની સંભાવનાઓ રહેલી હોય છે। બિફોર ધ ડિસમાઉન્ટિંગ ધ એન્જિન ફ્રોમ ધ વ્હીકલ ધ ન્યૂ પ્રાઇમરી ચેક આર ટુ બી પરફોર્મ વિચ લીડ ટુ એન્જિન ઓવરઓલ। જ્યારે કોઈ પણ એન્જિનને આપણે વ્હીકલની અંદરથી દૂર કરી રહ્યા હોય અથવા તો વ્હીકલમાંથી બહાર કાઢી રહ્યા હોય તો આવા કિસ્સામાં અમુક જે નવા પ્રાઇમરી ચેક પોઈન્ટ જે છે કે જે આપણે એન્જિનના ઓવરહોલિંગના કિસ્સાને માટે ધ્યાને લેવા જરૂરી બનતા હોય છે અને આ કિસ્સાઓ જો આપણને માલુમ પડતા હોય તો અને તો જ વ્હીકલનું આપણે વ્હીકલ ઉપરથી આપણે એન્જિનનું જે છે ઓવરહોલિંગ
તે કરવું પડતું હોય છે. તો કયા કયા પોઈન્ટ જે છે ઓવરહોલિંગ માટેના, તો એ તે હવે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે જોઈશું. એન્જિન ઓવરહોલિંગ ની અંદર સૌથી પહેલા જોવામાં જઈએ તો પહેલા નંબરે આવે છે મિકેનિકલ નોઇસ અથવા તો ફેલર. તો કે એન્જિન જ્યારે કોઈ પણ રનિંગ કન્ડિશન ની અંદર કામ કરતું હોય તો એ વખતે ત્યાંનું મિકેનિકલ ફેલર થાય અથવા તો તેની અંદરથી કોઈ પણ મિકેનિકલ સાઉન્ડ અવાજ આવતો હોય તો આવા કિસ્સામાં તેનું ઓવરહોલિંગ કરવું પડતું હોય છે. બીજા નંબરમાં આવે છે લોસ ઓફ પાવર, એટલે કે એન્જિનની કેપેસિટી કરતા પાવર જો આપણને પૂરતા પ્રમાણમાં ના મળતો હોય તો આવા કિસ્સામાં આપણે એન્જિનનું ઓવરહોલિંગ કરવું બનતું હોય છે. ત્યાર પછી આવે છે એન્જિન હાઈ એન્જિન ઓઇલ કન્ઝમ્પશન. એન્જિનની અંદરથી ઓઇલ કન્ઝમ્પશન જે છે જો તે વધારે પ્રમાણમાં થતું હોય તો તેના પરિણામે પણ આપણે એન્જિન ઓવરહોલિંગ કરવું પડતું હોય છે. નેક્સ્ટ આવે છે લો એન્જિન ઓઇલ પ્રેશર. કુલિંગ સિસ્ટમની લુબ્રિકેશન સિસ્ટમની અંદર જે પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમ જે આપણે ઉપયોગ લઈએ છીએ તો એની અંદર લ્યુબ્રિકન્ટને ફ્લો થવા માટેનું જો પૂરતા પ્રમાણમાં પ્રેશર ના મળતું હોય તો આવા કિસ્સામાં આપણે એન્જિનને ઓવરહોલિંગ કરવાની સંભાવનાઓ છે તે રહેલી હોય છે. આફ્ટર લોંગ સ્ટોરેજ વિથઆઉટ ધ પ્રોપર સ્ટોરેજ પ્રિકોશન. જો લાંબો સમય સુધી વ્હીકલને વાપરવામાં ના આવ્યું હોય પ્રોપર તેની જે પ્રિકોશન છે સ્ટોરેજના પ્રિકોશન તેના પ્રમાણે તો આવા કિસ્સામાં પણ એન્જિનને ઓવરહોલિંગ છે તે કરવું પડતું હોય છે. નેક્સ્ટ આવે છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, એટલે કે સમયાંતરે યોગ્ય ઇન્ટરવલ ઉપર આપણે જે વ્હીકલની અંદર મેન્ટેનન્સ લેતા હોઈએ તો જ્યારે એન્જિનનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સનો સમયગાળો થઈ ગયો હોય તો આવા કિસ્સામાં પણ આપણે એન્જિનને ઓવરહોલ કરવાની જરૂર પડતી હોય છે. નેક્સ્ટ આવે છે એન્જિન કુલિંગ ઓર ઓઇલ કુલન્ટ એન્ડ ઓઇલ મિક્સિંગ. એન્જિન કુલન્ટ અને ઓઇલ મિક્સિંગ ક્યારે થાય, તો કે જ્યારે સિલિન્ડરની અંદર ઘસારો પૂરતા પ્રમાણમાં વધી ગયો હોય અથવા તો પિસ્ટન રિંગ ઘટી ઘસાઈ ગઈ હોય તો આવા કારણોસર કુલન્ટ છે, પછી ફ્યુઅલ છે અને ઓઇલ છે, આ બધા જ તત્વો જે એલિમેન્ટ રહેલા છે તેનું મિક્સર થઈ જાય છે તો આવા કિસ્સામાં પણ આપણે એન્જિનને ઓવરહોલિંગ કરવાની જરૂર પડતી હોય છે. આ ઉપરાંત જ્યારે એન્જિન સીઝર, એટલે કે એન્જિન ચોકઅપ થઈ જાય, તો ચોકઅપ થવાના કારણો પણ ઘણા છે, કેમ કે કન્ટિન્યુઅસ ઓવરહીટિંગમાં હાલતું હોય, બરાબર ઘસારો થયેલો ના હોય, તેવા અલગ અલગ કારણોસર એન્જિનની અંદર સીઝર થઈ જતું હોય છે. તો આવા કારણોસર પણ ઘણી વખત આપણે એન્જિનને ઓવરહોલિંગ કરવાની શક્યતાઓ રહેલી હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈશું તો કે એન્જિનને કઈ રીતે આપણે વ્હીકલની અંદરથી રિમૂવ કરવું. તો કે ડિસ્કનેક્ટ ધ બેટરી ટર્મિનલ એન્ડ ચોક ધ વ્હીલ્સ. બેટરીના જે ટર્મિનલ પોઝિટિવ અને નેગેટિવ છે તો તેને ડિસ્કનેક્ટ કરવા અને વ્હીલને ચોકઅપ કરવા. નેક્સ્ટ આવે છે ડ્રેઇન ધ ઓઇલ, રિમૂવ ઓઇલ સમ્પ એન્ડ ઓઇલ પંપ. ત્યાર પછી વ્હીકલની અંદર જે ઓઇલ સમ્પ આવે છે તો તેનામાંથી લ્યુબ્રિકેટિંગ ઓઇલને રિમૂવ કરી દેવું. ત્યાર પછી ઓઇલ પંપને ઓઇલ સમ્પ જે છે તેને ખોલી દેવું અને ઓઇલ પંપ પણ તેમાંથી દૂર કરવા. નેક્સ્ટ આવે છે ડ્રેઇન ધ કુલન્ટ એન્ડ રિમૂવ ધ કુલિંગ સિસ્ટમ રેડિએટર પાઇપ એન્ડ હોસિસ. પછી પેલા લુબ્રિકેશન સિસ્ટમના કમ્પોનન્ટ જે છે તે ખોલ્યા બાદ કુલિંગ સિસ્ટમના માટેના જે આપણે જે કુલન્ટ છે તો તેને સૌથી પહેલા રેડિએટરમાંથી ડ્રેઇન આઉટ કરી લેવાનું, કાઢી નાખવાનું. ત્યાર પછી જે કનેક્શન રેડિએટર સાથે, પછી હોઝ પાઇપ છે અને બીજા કોઈ પણ પાઇપ આવતા હોય રેડિએટર સિસ્ટમની સાથે કનેક્ટ કરેલા તો તેને પણ રિમૂવ કરવાના. નેક્સ્ટ ત્યારબાદ આવે છે રિમૂવ ધ એર ઇનટેક સિસ્ટમ, ટર્બો કનેક્શન, ચાર્જ એર કુલર, એક્ઝોસ્ટ સિસ્ટમ, ફ્યુઅલ પાઇપ કનેક્શન, ફ્યુઅલ પંપ એન્ડ ઇન્જેક્ટર. નેક્સ્ટ તબક્કાની અંદર આપણે જે વ્હીકલની અંદર ઇનટેક સિસ્ટમ જે છે અને એક્ઝોસ્ટ સિસ્ટમ છે તો આ એક્ઝોસ્ટ સિસ્ટમની માટેના જે ઇનલેટ મેનિફોલ્ડ અને એક્ઝોસ્ટ મેનિફોલ્ડ છે તેના કનેક્શનને દૂર કરવાના. આ ઉપરાંત તેની સાથે જો ટર્બો ચાર્જર યુનિટ લગાડવામાં આવેલું હોય તો તે દૂર કરવા. ત્યાર પછી ફ્યુઅલ લાઇન જે છે, ફ્યુઅલ સપ્લાય લાઇન, એના કનેક્શનને રિમૂવ કરવાના. ફ્યુઅલ પંપ લગાડવામાં આવ્યું હોય તો તેના કનેક્શન દૂર કરવાના. ફ્યુઅલ ઇન્જેક્ટરના કનેક્શન દૂર કરવાના. તો આવી રીતે જે ઇન્ટેક અને એક્ઝોસ્ટ સિસ્ટમ વ્હીકલની અંદર જે તેની સાથે માઉન્ટ કરવામાં આવતી હોય છે તો તેની સાથે કનેક્ટેડ કમ્પોનન્ટ અથવા તો તેની જે સિસ્ટમ છે તો તેના દરેક કમ્પોનન્ટને એકબીજાથી ડિસેસેમ્બલ કરવાના. નેક્સ્ટ આવે છે ડિસકનેક્ટ ધ ઇલેક્ટ્રિકલ કનેક્શન ફ્રોમ ધ ફ્યુઅલ સટઓપ સોલેનોઇડ, ઓલ્સો રિમૂવ ધ સ્ટાર્ટર મોટર એન્ડ અલ્ટરનેટર. હવે સૌથી પહેલા આપણે જ્યારે બેટરીના ટર્મિનલ તો એટલે કે ઇલેક્ટ્રિસિટી જે છે તે આપણે કટ ઓફ કરી દીધી, ત્યાર પછી બાકી રહેલી જે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કે જે એન્જિનની સાથે રિલેટેડ છે
તો તેની અંદર મુખ્યત્વે જોવા જઈએ તો આપણે બે કમ્પોનન્ટ તો જનરલી હોય જ છે, એક તો કે ચાર્જિંગ સિસ્ટમ અને બીજા નંબરમાં આવે છે સ્ટાર્ટિંગ સિસ્ટમ. ચાર્જિંગ સિસ્ટમની અંદર આપણે ઓલ્ટરનેટર અથવા જનરેટર ઉપયોગ કરતા હોય છે, પણ હાલના તબક્કે મેજોરિટી એન્જિનની અંદર આપણે ઓલ્ટરનેટરનો ઉપયોગ ચાર્જિંગ સિસ્ટમ તરીકે કરતા હોઈએ છીએ. આથી સ્ટાર્ટર મોટર અને ઓલ્ટરનેટર આ બંનેના કનેક્શનો જે છે તે પણ રિમૂવ કરી દેવાના. નેક્સ્ટ આવે છે ડિસ્કનેક્ટ ધ ક્લચ એન્ડ ગિયર લિંકેજ, એટલે કે આપણે જે પાછળના ભાગે ફ્લાયવીલની ઉપર જે ગિયર હાઉસિંગ અને ક્લચ હાઉસિંગ જે છે તો તેના જે કનેક્શન એના બોલ્ટ હોય તો તેને લૂઝ કરી દેવાના અને તેને છૂટું પાડવાનું. અનસ્ક્રૂ ધ એન્જિન ફિક્સિંગ બોલ્ટ ઓફ ધ એન્જિન માઉન્ટિંગ પેડ. હવે આપણે ચેસિસ ઉપર એન્જિનને તેના અમુક માઉન્ટિંગ પોઈન્ટ હોય છે 3 થી 5 કે એ રીતે અલગ અલગ પ્રકારના એન્જિન માટે અલગ અલગ પ્રકારની સિસ્ટમ માટે અલગ અલગ ડિઝાઇન હોય, તો આવા કિસ્સામાં એન્જિનનું જ્યાં ફિક્સિંગ કરવામાં આવ્યું હોય તો ત્યાંથી તેને એ જે બોલ્ટ માઉન્ટ કરવામાં આવેલા હોય છે તો તેને આપણે લૂઝ કરી દેવાના અને ત્યારબાદ તેને બહાર કાઢી દેવાના, બોલ્ટ અનસ્ક્રૂ કરી દેવો. ફાસ્ટન ધ હોઇસ્ટિંગ કેબલ ટુ ધ લિફ્ટિંગ ધ આઈ રિંગ આઈ રાઇટ ફ્રન્ટ એન્ડ રિયર લેફ્ટ ઓફ ધ એન્જિન. આ પછી જે આપણે એન્જિન બહાર નીકાળવાનું છે તો તેના માટે માઉન્ટ તેને લિફ્ટ કરવા માટેના પોઈન્ટ હોય છે ફ્રન્ટ અને રિયર સાઈડ, તો એ જે જગ્યાએ આપણા પોઈન્ટ છે તો ત્યાંથી આપણે તેને ક્લેમ્પ કરી દેવાના અથવા તો તેને ફાસ્ટનિંગ ફાસ્ટનરની મદદથી ફાસ્ટનિંગ કરી દેવાનું, કેબલ જોડી દેવાનો કે જેથી આપણે એન્જિનને લિફ્ટ સરળતાથી કરી શકીએ અને કોઈ પણ પ્રકારની ડેમેજ વગર આપણે સરળતાથી વ્હીકલની અંદરથી બહાર નીકાળી શકીએ. યુઝ ધ મલ્ટીપર્પઝ જીપ ક્રેન ટુ લિફ્ટ ધ એન્જિન. આ પછી આપણે જે એન્જિનને આપણે બેલ્ટ વડે કે કેબલ વડે લિફ્ટિંગ કરવા માટે જે જોઈન્ટ કર્યું છે તો ત્યાં મલ્ટીપર્પઝ જે ક્રેન છે તેનો ઉપયોગ કરી અને એન્જિનને વ્હીકલમાંથી લિફ્ટ કરી દેવાનું. નેક્સ્ટ આવે છે પ્લેસ ધ એન્જિન ઓન સુટેબલ પ્લેટફોર્મ ધેટ ધ ઓઇલ સમ્પ ઇઝ નોટ ડેમેજ. ત્યાર પછી એન્જિનને આપણે જ્યાં સર્વિસિંગ કરવાની છે તે જગ્યાએ કે જે જગ્યા ઉપર ઓઇલ સમ્પને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે રીતે આપણે એન્જિનને મૂકી દેવાનું. તો મિત્રો આ રીતે એન્જિનને આપણે જ્યારે ઓવરઓલિંગ કરવાનું હોય તો વ્હીકલમાંથી રિમૂવ કરવાના જે સ્ટેપ બાય સ્ટેપ તબક્કાઓ છે તો તે આ પ્રમાણે આપણે ફોલો કરી અને એન્જિનને આપણે ઓવરઓલિંગ માટે આગળ કરી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ જે સર્વિસિંગ છે તો તેના વિશે ચર્ચા કરીશું.